स्वामीनारायण भगवान कहे जाए छे सत्संग छोड़ी ने जता रहे जाए छे तेनामां दीव भावनी खाद रही जाए छे। आ बधुं दिव्य छे समग्र सत्संग जेने संबंध थयो मारा स्वामी गुणातीत गुरु संबंध थयो ए बधा दिव्य छे एवुं मने पण एवुं मनातुं नथी। कंई लोचो रहे छे मनुष्य भाव आवे छे ते जाए छे तेनामां दीव भावनी खाद रही जाए छे। जेने दीव भाव रहे छे ते आ सत्संगमां टकी रहे छे। आ सत्संगमां टकी रहेवानो मुद्दो दीव भाव। अने महाराजे कह्युं छे सर्वे दिव्य छे रे त्यां तो जोया नहीं छे युक्त। तमे युक्ति कहीने दीव भाव खेंची काढ़ो आ दिव्य छे दिव्य छे तो तमने बधो मुद्दो हाथ में आयो कहेवाय। जाय छे तेनामां दीव भावनी खाद रही जाय छे। जेने दीव भाव रहे छे त्या सत्संगमां टकी रहे छे। सत्संगमां टकवाने आवो दिव्य सत्संग क्यारे मळ्यो नथी क्यारे। अने ए छोड़ीने जतो रहे शुं खाधुं ए। माइक भाव मनुष्य भाव आवे तो तेनी मति विपरीत थई जाय छे। आ सत्संग तो दिव्य छे अने हरू परू खाऊ पी ए तो बधामां छे। जे अभाव अवगुण छे एनामां खावू पीवू तो छे ज पण पोते पोताने जोतो नथी। अने माइक भाव मनुष्य भाव आवे त्यारे तेनी मति विपरीत थई जाय એટલે મતિ ફરી જાય છે ઊંધી થઈ જાય છે। બધું ઊંધા ઊંધા વિચારો કરે અવરા વિચારો કરે કે આ તો બધા ઠીક છે બધું દીવ માનવું પડે પણ કાંઈ દિવ્ય નથી એવી મતિ ફરી જાય। એટલે જેમ પરાણે લાદ્યું હોય ને એવું માને પરાણે લાદ્યું લાદ્યું નથી આ સત્ય છે મહારાજ સ્વામી સત્ય છે ગુણતાત ગુરુઓ ગુણાધીત ગુરુઓ સત્ય છે તો બધું સત્ય છે એમના સંબંધમાં આવનાર બધા સત્ય છે તો એવું એ બુદ્ધિ ના રહે અને બુદ્ધિ ફરી જાય બધું માઇક લૌકિક બધું જોવા લાગે। આ સત્સંગમાં સત્સંગી હોય સ્વન દ્વારા એકાંતિક હોય એને પણ આવી રીતે ભાવ પલટે માટે લૌકિક અલૌકિક માટે અલૌકિક દીવ ભાવ રહે એવો સત્સંગ કરવો તે ખાઈ બુદ્ધિ આમ છે આમ આમ કરવાની જરૂર છે। તો જ તેનો પગ સત્સંગમાં ટકશે તો જ તો જ તેનો પગ સત્સંગ ટકશે। જરાક મનુભાવ બધા આ તો બધા કહેવું પડે બધા બધા એવા ને એવા જ છે લલવા છે બધું પોતે માને કાંઈ નથી। આપણે ઉપરથી કહેવામાં આવ્યું એટલે આપણે માનીએ છીએ પણ કાંઈ નથી એવું કાંઈ દીવે નથી કાંઈ નથી બધું જેવું છે એવું છે। એ સત્સંગ આવ્યા પછી સત્સંગ ના આવ્યા તો બધી વાત જુદી રહે પણ સત્સંગ આવ્યા પછી દીવ ભાવે ને પછી મનુષ્ય ભાવે અને આઈ બુદ્ધિ ફરી જાય એ મહારાજ હવે શ્રીજી મહારાજ ક્યારે આવ્યા નથી ક્યારે આવવાના નહોતા ક્યારેય પણ આ બ્રહ્માંડમાં દયા કહીને આપણે પધાર્યા તો
અને આ દિવ્ય સત્સંગ આવ્યો, બધી સમજણો આપી, કેવી દીવ ભાવની સમજણો આપી, બધું કરી છૂટ્યા, અને છતાંય મનસભા આવે અને અમારે પાટે ગાડી જાય તો એ કાંઈ સમજો જ નથી. જાય છે તેનામાં દીવ ભાવની ખાદ રહી જાય છે, જે દીવ ભાવ રહે છે તે આ સત્સંગમાં ટકી રહે છે. માયિક ભાવ મનુષ્ય ભાવ આવે તો તેની મતિ વિપરીત થઈ જાય છે. માટે અલૌકિક દીવ ભાવ રહે એવો સત્સંગ કરો તો જ તેનો પક્ષ સત્સંગમાં ટકશે. સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતાન સાંઈ મહારાજની જય. પ્રમુખ સાંઈ મહારાજની જય. પ્રમુખ સાંઈ મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સંસારમાં સુખ માને છે એ તુચ્છ અને પ્રાકૃત મતિ છે. સંસાર પોતે જ નાશન છે, તુચ્છ છે, ક્ષણિક છે, ને આમાં પ્રાકૃત મતિ સંસારમાં સુખ માને છે એ તુચ્છ અને પ્રાકૃત મતિ છે. અહીંનું સુખ પલકારામાં નાશ પામે છે. જોયા છે, કોઈ અકસ્માત થાય ને મરી જાય, ઉપડી જાય, અને આ લડાઈઓ થઈ છે, ફર્સ્ટ વર્લ્ડ વોર, સેકન્ડ વર્લ્ડ વોર, અને કેટલા બધા હોમાઈ ગયા પલ આમ ચપટીકમાં, એક ગોરી વાગે ફટાક, એક સેકન્ડે વાર ના લાગ્યા. આ સુખ જેને દુઃખ મનાય છે તેને અપ્રકૃત મતિ થાય જાણે. જેને આ સુખ જેને દુઃખ મનાય, આ સુખમાં જે દુઃખ મનાય એટલે સંસારિક સુખમાં દુઃખ મનાય છે તેને અપ્રકૃત મતિ થઈ જાણવી. એટલે દિવ્ય માયા પરની વાણી જાણી એવા જન અપાર સુખને પામે છે. એટલે ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું દેહનો વ્યવહાર છે અને માયામય છે. એટલે એનાથી પર આ અપ્રકૃત મતિ થઈ જાણવી. જેને આ લોકમાં સુખ મનાય તેને પ્રકૃત મતિ જાણી, અને જેને આ લોકમાં સુખ મનાય નહીં તેને અપ્રકૃત મતિ માયા પરની સમજણ જાણી. પ્રભુ ભસતો હોય તેને ડારો કે ડારો દે તે જમદૂત કરતાં વધુ હત્યારો છે. પ્રભુ ભસતો હોય અક્ષર પુરુષોત્તમ ગમે ભગવાનનું ભજન કરતો હોય એને ડારો દે તો જમદૂત કરતાં વધુ હત્યારો છે. સહજાન સાંઈ મહારાજ.